हेलो स्टूडेंट, आज आपणे ધોરણ 5 માં સ્વાધ્યાયમાં પેજ નંબર 13 ઉપર તમને કોષ્ટક આપેલું છે વાહનનો પ્રકાર એક ફેરામાં કેરીનું થતું વહન વાહનની ઝડપ પ્રતિ કલાક આ એક કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં કઈ કઈ વસ્તુ છે વાહનમાં તો કે બળદગાડું છકડો રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક આ ચાર વસ્તુ તમને આપેલી છે ઈ એક ફેરામાં કેટલું વહન કરે છે તો કઈ 200 ગ્રામ 700 ગ્રામ 1000 ગ્રામ 6000 ગ્રામ અને વાહનની ઝડપ કેટલી છે तो के 5 किमी 15 किमी 25 किमी અને 45 किमी આ કોષ્ટક ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ દેવાના છે એમાં પહેલો પ્રશ્ન છે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે બળદગાડું છે એક ફેરામાં કેટલી કેરી લાવે છે તો કે 200 ગ્રામ એક ફેરા બરાબર 200 ગ્રામ કેરી કેટલા ફેરા કરે છે તો કે 3 ફેરા 3 ફેરા બરાબર ક્વેશ્ચનમાં 200 ગુણ્યા 3 બરાબર 600 तो 3 ફેરામાંથી કેટલી કેરી લાવશે તો કે 600 ગ્રામ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે ટ્રેક્ટર 5 ફેરામાં ટ્રેક્ટર છે 1 ફેરામાં કેટલી કેરી લાવે છે તો કે 1000 ગ્રામ 1 ફેરો બરાબર 1000 ગ્રામ 5 ફેરા બરાબર કેટલા આ બેની ત્રિરાશિ આપણે મૂકી છે અહીંયા આ બે સંખ્યાનો હંમેશા ગુણાકાર થાય ઉપરની સંખ્યા હંમેશા ભાગાકારમાં આવશે એટલે 5 ગુણ્યા 1000 बराबर 5000 ग्राम तो ट्रेक्टर 5 फेरा में કેટલું લઈ આવશે તો કે 5000 ગ્રામ એમ ન કરો તો પણ ચાલે કે એક ફેરા માં કેટલા તો કે 1000 બીજા ફેરા માં પાછા તો 2000 ત્રીજા ફેરા માં 3000 ચોથા ફેરા માં 4000 અને પાંચમા ફેરા માં 5000 તો પણ ચાલશે સરવાળો કરીને કરશો તો પણ ચાલશે અને જે આ ત્રિરાશિ મે મૂકીને કર્યું છે એ રીતે સંભાળશો તો પણ ચાલશે ત્યાર પછીનો પાછળના પેજ ઉપર 14 નંબર માં ત્રીજો પ્રશ્ન છે छकड़ो रिक्शा 4 કલાક માં કેટલું અંતર કાપશે છકડો રિક્ષા છે એ 1 કલાક માં કેટલું અંતર કાપે છે તો કે 15 કિમી 1 કલાક માં 15 કિમી તો 4 કલાક માં કેટલું 1 કલાક બરાબર 15 કિમી કેટલી કલાક છે તો કે 4 કલાક બરાબર ક્વેશ્ચન માર્ક 15 ગુણ્યા 4 એટલે 60 કિમી 4 કલાક માં કેટલું અંતર કાપશે તો કે 60 કિમી અંતર કાપશે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ટ્રક 2 કલાક માં કેટલું અંતર કાપશે ટ્રક અહીંયા 1 કલાક માં કેટલું અંતર કાપે છે તો કે 45 કિમી 1 કલાક બરાબર 45 કિમી તો કેટલી કલાક છે 2 કલાક તો 2 કલાક બરાબર ક્વેશ્ચન માર્ક 45 ગુણ્યા 2 આ બે સંખ્યાનો ગુણાકાર કરવો પડશે ડાયરેક્ટ પાડવામાં આવે તો 5 2 10 વધી પડી 1 4 2 8 ને 1 9 90 કિમી 45 ના ડબલ કરશો તો પણ 90 આવશે એટલે ટ્રક છે એ 2 કલાકમાં 90 કિમી અંતર કાપશે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે બળદગાડું 70 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લગાડશે બળદગાડું છે એ કેટલા કિમી અંતર કાપે છે 1 કલાકમાં તો કે 5 કિમી હવે તમને આમાં કિલોમીટર આપેલા છે અને તમારે કલાક શોધવાની છે તો અહીંયા કઈ રીતના આપણે ત્રિરાશિ મૂકશું તો કે 5 કિમી બરાબર 1 કલાક બળદગાડુમાં શું છે 5 કિમી કેટલામાં કપાય છે અંતર તો કે 1 કલાકમાં તો કેટલા તમને કિમી આપેલા છે એમાં બુકમાં તો કે 70 કિમી આપેલા છે 70 કિમી બરાબર ક્વેશ્ચન માર્ક 70 ગુણ્યા 1 5 છે એ ઉપરની સંખ્યામાં છે ભાગાકારમાં ત્રિરાશિમાં જશે 70 ભાગ્યા 5 70 ભાગ્યા 5 કરશો એટલે કેટલો જવાબ આવશે તમને તો કે 14 ના પાડામાં 70 આવે છે 14 50 કેટલા થશે 70 1 કલાક તો કેટલી કલાક એને આપેલી છે 100 કિમી માં કેટલી કલાક જોશે 25 કિલોમીટર જવું હોય તો એને 1 કલાક જોઈએ છે તો 100 માં કેટલા 100 ગુણ્યા 1 ભાગ્યા 25 25 ના કેટલા ભાગ કરો તો 100 આવે તો કે 4 25 ચોક કેટલા આવશે 4 તો અહીંયા મે છેદ ઉડાડ્યા છે 25 25 તો 4 એ 4 તો 4 કલાક આવશે અહીંયા મે પ્રશ્ન નંબર 19 ના 6 એ 6 દાખલા છે એ તમને બોર્ડ ઉપર કરાવ્યા છે આપણે પૂરો કર્યો પ્રશ્ન 19 માં 6 દાખલા હતા હવે પ્રશ્ન નંબર 20 જોઈએ સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ લીધી કુલ 2000 વાહનો હતા સ્નેહાએ નોંધ લીધી એમાં
કુલ વાહનો કેટલા હતા તો કે કુલ વાહનો બરાબર 2000 તેમાંથી 2 કલાકમાં પસાર થયા આ 2000 વાહનો છે એ 2 કલાકમાં પસાર થયા છે તેમાંથી અડધા વાહનો ગાડીઓ હતી ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા તો દરેક વાહનની સંખ્યા શોધો કુલ કેટલા વાહનો પસાર થયા રસ્તા ઉપરથી તો કે 2000 વાહનો પસાર થયા એમાંથી કઈ કયા હતા તો કે ગાડીઓ રિક્ષા અને ટ્રક તો ગાડીઓ કેટલી હતી તો આપણે પહેલા ગાડીઓની સંખ્યા શોધશું ગાડીઓની સંખ્યા બરાબર કેટલા ભાગની ગાડીઓ હતી તો કે અડધા ભાગની 2000 ને અડધા કરો તો કેટલા આવશે 2000 ભાગ્યા 2 2000 ને અડધા કરો એટલે 1000 આવશે તો 1000 શું હતું તો કે ગાડીઓ ત્યાર પછી શું શોધવાનું છે તો કે રિક્ષા રિક્ષા કેટલા હતા રિક્ષાની સંખ્યા બરાબર ચોથા ભાગના કેના ચોથા ભાગના તો કે 2000 2000 નો ચોથો ભાગ એટલે 1/4 હવે 1/4 અહીંયા આપેલું છે 4 ભાગના એ છે જોડાશું 5 6 20 4 ઉડી ગયા 5 અને 2 0 એટલે 500 500 શું હતી રિક્ષા અને ઓમાં 2000 નો ચોથો ભાગ કરો 500 + 500 પ્લસ અહીંયા 500 + 500 હજાર ને હજાર 2000 4 ભાગ થઈ ગયા 2000 ના તો 500 આવશે પણ એ રીતના નહીં ડાયરેક્ટ 1/4 ભાગ કરીને કરશો તો ઈઝી પડશે ત્યાર પછીનું ત્રીજું છે બાકીના ટ્રક હતા બાકીના ટ્રક એટલે 1000 ગાડીમાં વહી ગયા રિક્ષામાં 500 વહી ગયા તો 2000 માંથી કેટલા વહી ગયા તો કે 500 તો ટ્રકની સંખ્યા શું લખશું ટ્રકની સંખ્યા 500 1000 અને 500 1500 અને 500 2 અને 500 બીજા એટલે 2000 કુલ થઈ ગયા તો ડાયરેક્ટ હવે ટ્રકની સંખ્યા કેટલી મળી આપણને 500 અને 500 કઈ રીતના આવ્યા તો કે 2000 માઇનસ 1500 1500 ક્યાં તો કે 1000 ગાડીના અને 500 છે રિક્ષાના એટલે 1500 જવાબ આપણને મળ્યો ત્યાર પછીનો બીજો દાખલો છે બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ વાહનો 150 અ છે અહીંયા કુલ વાહનો કેટલા છે તો કે 150 રસ્તા પરથી નીકળ્યા છે કુલ વાહનો 150 છે 2 કલાકમાં પસાર થયા છે તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર કેટલા ભાગના સ્કૂટર છે તો કે ત્રીજા ભાગના પાંચમા ભાગનું બળદ ગાડા અને બાકીના ટ્રેક્ટર હતા આ દાખલો જે ગાડીઓ વાળો આપણે લીધો એના જેવો જ સેમ છે પણ સ્કૂટર કેટલા છે તો કે 1/3 ભાગ તો સ્કૂટરની સંખ્યા બરાબર 150 નો 1/3 ભાગ 150 નો ત્રીજો ભાગ કેટલો થાય તો 3 ના ગાડામાં 15 હશે તો કે હા 3 × 5 એટલે 3 ઉડી જશે તો 5 અને 0 50 છે સ્કૂટર આવ્યા 150 માંથી ત્યાર પછી તમને બળદ ગાડું કેટલું કીધું છે તો કે 1/5 ભાગ તો બળદ ગાડાની સંખ્યા બરાબર 150 નો 1/5 ભાગ આટલા ગાડામાં 15 હશે તો કે હા 5 × 15 5 ઉડી ગયા એટલે 30 બળદ ગાડા કેટલો આવ્યો 30 સ્કૂટર કેટલા આવ્યા 50 એટલે કુલ કેટલા થયા 80 તો હવે તમને એવું કીધું હતું કે ટ્રક છે એ બાકીના છે તો ટ્રકની સંખ્યા બરાબર કુલ વાહનો માઇનસ સ્કૂટર અને બળદ ગાડાની સંખ્યા કુલ વાહનો એટલે 150 બળદ ગાડા અને સ્કૂટરની સંખ્યા કેટલી થશે કુલ તો કે 80 હવે 150 માઇનસ 80 કરશો એટલે કેટલો જવાબ આવશે 70 તો ટ્રકની સંખ્યા કેટલી આપણને મળી તો કે 70 3 વાહનની સંખ્યા શોધાઈ ગઈ પ્રશ્ન નંબર 21 છે જોઈએ એમાં પણ તમને કોષ્ટક આપેલું છે નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો કોષ્ટકમાં પહેલા તમને કેરીની જાત અને એનો ભાવ આપેલો છે કોષ્ટકમાં પહેલું છે બદામ કેરી તોતાપુરી હાફૂસ લંગડો અને કેસર પાંચ પ્રકારની તમને કેરી આપેલી છે પાંચે પાંચ કેરીના સાથે તમને ભાવ આપેલા છે કોષ્ટકમાં એ આધારે પ્રશ્ન 3 છે એ 3 કોયડા ઉકેલો છે આપણે જોશું એમાં પહેલું છે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે કઈ કેરી ખરીદે છે તો કે બદામ કેરીનો ભાવ શું છે તો કે 60 રૂપિયા તો 1 કિલોગ્રામ બદામ બરાબર કેટલા આવશે તો કે 60 રૂપિયા કેટલા કિલો કેરી ખરીદે છે તો કે 3 કિલોગ્રામ તો 3 કિગ્રામ બદામ બરાબર કેટલા ત્રિરાશિ મેં અહીંયા મૂકી છે 3 × 60 કરશો 6 તેરી 18 અને 1 0 લગાડશો એટલે એ સુધાબેન કેટલા રૂપિયા ચૂકવશે 3 કિલો કેરીના
तो के 180 रुपया चुकवशे। त्यार पछीनो बीजो प्रश्न छे, मायाबेन 5 किलोग्राम तोता केरी अने जयाबेन 4 किलोग्राम हाफूस केरी खरीदे छे, बन्ने दुकानदार ने केटला केटला रुपया चुकवशे ते केवा छे। अहींया तमने बे व्यक्ति आपेली छे अने बन्ने व्यक्ति अलग-अलग प्रकारनी केरी खरीदे छे, एक तोतापुरी અને બીજી આપેલી છે હાફૂસ। હવે એક વ્યક્તિ છે એનું નામ શું છે તો કે માયાબેન, તોતાપુરી કોણ ખરીદે છે? માયાબેન। અને હાફૂસ કેરી છે એ કોણ ખરીદે છે? જયાબેન। હવે આ બંનેમાંથી કેરીના પૈસા વધારે દુકાનદારને કોણ આપશે એ આપણે શોધવાનું છે। તો તોતાપુરીનો ભાવ શું છે? તો કે 40। 1 કિગ્રામ તોતાપુરી બરાબર 40 રૂપિયા। તો કેટલા કિલોગ્રામ એ તોતાપુરી ખરીદે છે? તો કે 5 કિલોગ્રામ। 5 किग्रा तोतापुरी बराबर क्वेश्चन मार्क 5 गुणिया 40, 5 चौक 20 और एक जीरो लगाड़ी दियो એટલે 200 रुपया। मायाबेन ने दुकानदार ने कितना रुपया उपकरणा रहेशे? तो के 200 रुपया। हाफूस केरी नो भाव शू छे? तो के 50। 1 किलोग्राम हाफूस बराबर 50 रुपया। कितना किलोग्राम खरीदे छे? तो के 4 किलोग्राम। तो 4 किलोग्राम हाफूस बराबर के क्वेश्चन मार्क। हाफूस ना रुपया कितना छे? तो के 50 रुपया किलो ना, એટલે 4 ગુણ્યા 50 बराबर 200 रुपया। तो जयाबेन दुकानदार ने कितना रुपया खरीद से देशे? तो के 200 रुपया। मायाबेन छे कितना रुपया खरीद देशे? तो के 200 रुपया। बन्ने व्यक्ति छे दुकानदार ने तो 200 रुपया आपे छे, पण एक ने 5 किलोग्राम केरी आवे छे, एक ने 4 किलोग्राम केरी। शुं कामे? तो के तोतापुरी नो भाव 40 रुपया छे, हाफूस केरी नो भाव एनाथी वधारे रुपया छे, એટલે હાફૂસ કેરી છે એ કિલોગ્રામમાં વધારે છે એટલે એના કિલોગ્રામ ઓછા હશે। તોતાપુરીનો 40 રૂપિયા એટલે કે હાફૂસ કરતા ઓછો ભાવ છે તો એને 5 કિલો 200 રૂપિયામાં આવી જશે, અને જયાબેનને હાફૂસ કેરીને 50 રૂપિયાની એક છે એટલે 4 કિલો જ મળશે 200 રૂપિયામાં। તો બંને રૂપિયા સરખા ચૂકવે છે, પણ કેરી છે એની માત્રા કેવી આવશે? તો કે ઓછી। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લગડો કેરી, નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે। બે વ્યક્તિ અહીંયા પણ આપેલા છે અને બંને અલગ અલગ કેરી ખરીદે છે, બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે જોવાનું છે। રાજેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ, અને આગળના દાખલાની જેમ જ આપણે નામ અલગ અલગ લઈ લઈએ। નરેન્દ્રભાઈ બંને કેરી લે છે, એક કઈ કેરી લે છે? તો કે લંગડો કેરી। અને નરેન્દ્રભાઈ છે કઈ કેરી લે છે? તો કેસર કેરી। લંગડો કેરી કેટલા લે છે? તો કે 4 કિલો। 1 કિલોગ્રામ લંગડો કેરી બરાબર 70 રૂપિયા। તો 4 કિલોગ્રામ લંગડો કેરી બરાબર ક્વેશ્ચન માર્ક। 4 ગુણ્યા 70, 7 ચોક કેટલા થશે? 28, અને 1 જીરો લગાડી દો એટલે 280 રૂપિયા રાજેન્દ્રભાઈએ ચૂકવવા પડશે દુકાનદારને। નરેન્દ્રભાઈ કઈ કેરી ખરીદે છે? તો કે કેસર કેરી। કેસર કેરીનો ભાવ શું છે? તો કે 150 રૂપિયા। તો 1 કિલોગ્રામ કેસર કેરી બરાબર 150 રૂપિયા। કેટલા કિલો કેસર કેરી ખરીદે છે? તો કે 2 કિલો। તો 2 કિગ્રામ કેસર કેરી બરાબર કેટલા? 2 ગુણ્યા 150 એટલે 15 દુ 30 અને 1 જીરો લગાડશો એટલે 300 રૂપિયા। નરેન્દ્રભાઈ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 300 રૂપિયા। રાજેન્દ્રભાઈ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 280। તો આ બંનેમાંથી સૌથી વધારે રૂપિયા દુકાનદારને કોણ ચૂકવે છે 280 અને 300 માંથી? તો એમાં લખશો આપણે કે નરેન્દ્રભાઈ છે એ વધારે રૂપિયા ચૂકવશે। નરેન્દ્રભાઈ વધારે રૂપિયા ચૂકવશે। કેટલા રૂપિયા વધારે ચૂકવશે? તો 280 અને 300 તમને આપેલા છે, તો 300 માઇનસ 280 એટલે કેટલા આવશે? 20 રૂપિયા। 20 રૂપિયા છે વધારે ચૂકવા છે નરેન્દ્રભાઈએ કેના કરતા? તો કે રાજેન્દ્રભાઈ કરતા। રાજેન્દ્રભાઈને 280 માં આવી છે, નરેન્દ્રભાઈને કેરી 300 માં આવી છે। તો તમને એમ એવું કીધું હતું કે કેટલા રૂપિયા કોણ વધારે ચૂકવશે અને કેટલા રૂપિયા ચૂકવશે, તો એનો જવાબ છે અહીંયા 280 300 માંથી 280 માઇનસ કરે એટલે 20 રૂપિયા આવ્યા। તો નરેન્દ્રભાઈ 20 રૂપિયા વધારે ચૂકવશે કોને કરતા? તો કે રાજેન્દ્રભાઈ કરતા। અહીંયા પ્રશ્ન 1 2 અને 3 21 નંબરને આપણે પૂરા કર્યા।